અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 6 દેશોના નાગરિકોના પ્રવેશ કરવા પર પ્રતિબંધને અમેરિકન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે ટ્રાવેલ પ્રતિબંધને સંપૂર્ણ રીતે લાગુ કરી શકાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા 6 દેશોના નાગરિકોના પ્રવેશ કરવા પર પ્રતિબંધને અમેરિકન સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે ટ્રાવેલ પ્રતિબંધને સંપૂર્ણ રીતે લાગુ કરી શકાશે, જ્યારે નીચલી કોર્ટમાં આ મામલે હજી સુનાવણી ચાલુ છે. જોકે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ હવે નીચલી કોર્ટનો ચુકાદો કોઈ માન્ય રાખતો નથી, જેનો મતલબ સ્પષ્ટ છે કે હવે ઈરાન, ચાડ, લિબિયા, સોમાલિયા, સીરિયા, યમન, ઉત્તર કોરિયા અને વેનેઝુએલાના નાગરિકોને અમેરિકાના વિઝા મળશે નહીં. સુપ્રીમ કોર્ટના 2 જજો ટ્રમ્પના આ નિર્ણયની વિરુદ્ધમાં હતા. જોકે 3 જજોએ તેમનું સમર્થન કરતા 3-2 આ પ્રતિબંધોને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી છે. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ નિયમોને ખૂબ જ કડક અને ટાર્ગેટેડ બનાવાયા છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિના વિજય તરીકે કોર્ટના આ ચુકાદાને જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે આ નિયમોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે એક રાષ્ટ્રપતિ તરીકે અમેરિકા અને તેના લોકોની સલામતી અને હિતોના રક્ષણ માટે મારે આ કાર્યવાહી કરવી પડી છે. અમેરિકાને સુરક્ષિત બનાવવું એ મારી પ્રથમ પ્રાથમિકતા છે, જેથી અમે એવા લોકોને પ્રવેશવા નહીં દઈએ જેના પર અમને વિશ્વાસ ન હોય. આ નિયમો જરૂરી છે અને શરતોને આધીન છે, જેમાં સંજોગો મુજબ પરિવર્તન કરી શકાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.